નમસ્કાર દર્શક મિત્રો, સ્પીડ ન્યૂઝ સાથે હું છું, આપની સાથે ભાગ્યશ્રી. વિસ્તારથી વાત કરીએ તો નવું ભારત સહન નથી કરતું જવાબ આપે છે તેમ કહીને વારાણસીમાં પ્રધાનમંત્રી મોદીએ જનસભાને સંબોધન કર્યું. કાશીએ મને પ્રધાનમંત્રી બનવાના આશીર્વાદ આપ્યા. મોદીની સભામાં મોદીના નારાથી સભાસ્થળ ગુંજી ઉઠ્યું. 5 વર્ષ પુરુષાર્થ કર્યો છે, હવેના 5 વર્ષમાં પરિણામ આવશે તેમ કહી વારાણસીમાં પીએમ મોદીએ જનસભામાં હુંકાર કર્યો. મોદી વારાણસીથી ફોર્મ ભરવાના છે ત્યારે રોડ શો બાદ ગંગા ઘાટ ઉપર આરતી કરી. આ પ્રસંગે અમિત શાહ, યોગી આદિત્યનાથ અને રૂપાણી પણ રહ્યા હાજર. પીએમ મોદીએ રોડ શો શરૂ કરતા પહેલા મોહન માલવીયાજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા. રેલીમાં મોટી સંખ્યાના ભાજપના સમર્થકો જોડાયા. પુષ્પ અર્પણ કર્યા બાદ પીએમ મોદીએ રોડ શો શરૂ કર્યો. ભાજપની આ રેલીમાં દિગ્ગજ નેતાઓ પણ જોડાયા. પીએમ મોદીએ બંને હાથ વડે જનતાનું અભિવાદન ઝીલ્યું. પ્રધાનમંત્રી મોદીના રોડ શોમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી. યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ જોડાયા. યોગી આદિત્યનાથ વારાણસી પહોંચીને લોકોનું અભિવાદન કર્યું. પ્રધાનમંત્રી મોદી વારાણસી ઉમેદવારી ફોર્મ ભરશે. પ્રચારના ભાગરૂપે યોજ્યો રોડ શો. રોડ શોમાં જોવા મળ્યું શક્તિ પ્રદર્શન. પીએમના રોડ શોમાં યુપીમાં રહેતા મારવાડી સમાજના લોકોએ ફૂલ વરસાવી મોદીનું કર્યું સ્વાગત. મારવાડી સમાજની મહિલાઓએ આરતી ઉતારીને પીએમ મોદીનું કર્યું સ્વાગત. વારાણસીમાં પ્રધાનમંત્રી મોદીના રોડ શોને પગલે ભાજપના કાર્યાલય બહાર મોદીની તસવીર, નાડી ટી શર્ટ વેચવામાં આવી. 200 રૂપિયામાં મેં ભી ચોકીદાર અને નમો અગેન પ્રિન્ટેડની ટી શર્ટ વેચવામાં આવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના દરભંગામાં જાહેરસભા સંબોધન કરી. પ્રધાનમંત્રીએ કહ્યું આ નવું ભારત છે જે આતંકવાદીઓને તેમના ઘરમાં ઘૂસીને માર મારશે. જે લોકો પાકિસ્તાનનો પક્ષ લઈ રહ્યા હતા તે હવે મોદી અને ઈવીએમને ગાળો આપી રહ્યા છે. વારાણસી બેઠક પર પ્રધાનમંત્રી મોદીની સામે કોંગ્રેસ પ્રિયંકા ગાંધીના બદલે અજય રાયને ઉમેદવાર તરીકે જાહેર કરતા કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ વિપક્ષ ઉપર કર્યો કટાક્ષ. અરૂણ જેટલીએ ટ્વીટ કરતા કહ્યું બંધ મુઠ્ઠી લાખી ખુલ ગઈ તો ખાકી. વારાણસી બેઠક પર પ્રિયંકા ગાંધી ચૂંટણી નહીં લડે. વારાણસીમાં કોંગ્રેસે પોતાના ઉમેદવારની કરી જાહેરાત. કોંગ્રેસ નેતા અજય રાય વારાણસીથી ચૂંટણી લડશે. વર્ષ 2014માં પણ અજય રાય જ મોદી સામે ચૂંટણી લડ્યા હતા. લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે દેશભરમાંથી પક્ષના તમામ કાર્યકરોને દિલ્હી બોલાવ્યા. દિલ્હીની સાથે બેઠક પર ભાજપને હરાવવા માટે કામે લાગી જવાની અપીલ કરવામાં આવી. સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશે ટ્વીટ કરીને તેમણે ભારતીય જનતા પાર્ટીનો અલગ અર્થ નીકાળ્યો. તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી નહીં પરંતુ ભાગતી જનતા પાર્ટી છે. સુપ્રીમ કોર્ટે 2 મતક્ષેત્રોમાંથી ચૂંટણી લડનારા ઉમેદવારો પર પ્રતિબંધ લગાવવાની માંગને લઈને સુનાવણી ટળી. ચંદીગઢના ભાજપના ઉમેદવાર કિરણ ખેર ફોર્મ ભર્યું ત્યારે અભિનેતા અનુપમ ખેરના પત્ની છે કિરણ ખેર. અભિનેતા અનુપમ ખેર રહ્યા હાજર ત્યારે ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ પણ ફોર્મ ભરતા સમયે હાજર રહ્યા હતા. જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ. અથડામણમાં 2 આતંકી ઠાર. જમ્મુ કાશ્મીરમાં આતંકીઓની શોધખોળ માટે સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું. જમ્મુ કાશ્મીરમાં ચાલુ વર્ષે ભારતીય સેનાએ જૈશ એ મોહમ્મદના 69 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા તો 12ને જીવતા પકડ્યા. આતંકવાદનો ખાત્મો કરવા સેનાનું ઓપરેશન પૂરા જોર સાથે કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાની આતંકવાદી જમ્મુ કાશ્મીરના બારામુલા જિલ્લામાંથી કરવામાં આવી ધરપકડ. મુઝફ્ફરાબાદમાંથી આતંકી કેમ્પમાં તાલીમ લીધા બાદ 2017માં પહેલી ઘૂસણખોરી કરી અને ત્યારથી શ્રીનગરમાં સક્રિય હતો. રાત્રે દિલ્હી એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઇટમાં આગ લાગ્યાની ઘટના. દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જઈ રહેલી ફ્લાઇટમાં આગ. ફ્લાઇટમાં એસીનું રિપેરિંગ થઈ રહ્યું હતું તે દરમિયાન આગ લાગી. ઘટનાની જાણ થતાં જ ફાયર ટીમનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવ્યો, જોકે કોઈ જાનહાનીના સમાચાર નહીં. પાસ કન્વીનર અલ્પેશ કથરિયાની જલમુક્તિ માટે પાટીદાર જેવા આગેવાનોએ બેઠક બોલાવવાનો નિર્ણય કર્યો. 1 મેના રોજ રાજકોટના ખોડલધામ અને ઉમિયાધામમાં બેઠક બોલાવવામાં આવી. હાર્દિક પટેલ, દિનેશ બામણિયા સહિતના પાટીદાર આગેવાનોએ પણ પત્ર લખીને જાણ કરી. જોકે બેઠકમાં માત્ર અલ્પેશ કથરિયાની જલમુક્તિની ચર્ચા કરાશે.
કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરાવવા માટે કોંગ્રેસે હાથ ધરી કવાયત. કોંગ્રેસના ઉપદંડક અશ્વિન કોટવાલ, કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર મળ્યા વિધાનસભાના સચિવને. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ વિરુદ્ધ પ્રચાર કર્યો હોવાની સીડી સહિતના પુરાવા કર્યા રજૂ. રાજ્ય સરકારના મંત્રી વિભાવરીબેન સામે ફરિયાદ નોંધાઈ. વિભાવરીબેન દવેએ મતદાનના દિવસે મતદાન મથકમાં મોદી હે તો મુમકિન હૈના નારા લગાવ્યા હતા અને આચારસંહિતાનો ભંગ કર્યો હતો. મુખ્યમંત્રીનો પીએ કહી, ફાઇવ સ્ટાર હોટલમાં રૂમ બુક કરાવી મફતમાં મિજમાની મારતા એક વ્યક્તિના પોલીસે ધરપકડ કરી છે. આરોપી ભલિંદર ઉત્તરાખંડના કોંગ્રેસના પૂર્વ સાંસદનો ભત્રીજો છે. આરોપી અત્યાર સુધી આવી જ રીતે 20 હોટલમાં મિજમાની માણી ચૂક્યો છે. રાજ્યમાં આજથી ગુજકેટની પરીક્ષા. વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ આપશે ગુજકેટની પરીક્ષા. ગરમીને ધ્યાનમાં રાખીને પરીક્ષા સેન્ટર પર ખાસ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી. આરટીઈ એક્ટ હેઠળ આવકના ખોટા પ્રમાણપત્ર રજૂ કરનાર વાલીઓ સામે કાનૂની કાર્યવાહી કરવાની શિક્ષણ વિભાગે આપી ચેતવણી. આવકના દાખલાનું વેરિફિકેશન અને ક્રોસ ચેકિંગ કરવામાં આવશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને પ્રમાણપત્ર અંગે ખરાઈ કરવાના આદેશ કર્યા. આરટીઈ હેઠળ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ. ઓનલાઈન ભરેલ ફોર્મ અને અન્ય ડોક્યુમેન્ટ્સ 26 એપ્રિલ સુધી જમા કરાવી શકશે. 6 મેથી આરટીઈ હેઠળ પ્રવેશ માટેનો પ્રથમ રાઉન્ડ શરૂ થશે. આ પહેલા પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ હતી, પરંતુ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મુદતમાં વધારો કરવામાં આવ્યો હતો. કાળઝાળ ગરમીમાં સરકારને માટે રાહતના સમાચાર. સરદાર સરોવર ડેમની જળસપાટીમાં થયો વધારો. એમપીના ટર્બાઇન ચાલુ હોવાથી ડેમની જળસપાટીમાં વધારો. ડેમમાં 8405 ક્યુસેક પાણીની આવક થઈ. જૂનાગઢ કેશોદમાં તુવેર કૌભાંડને લઈને બીજો વીડિયો પણ થયો વાયરલ, જેમાં ચોકડીના નિશાન દેખાતા નથી. પહેલા વાયરલ વીડિયોમાં દેખાતા હતા બારદાન ઉપર ચોકડીના નિશાન. સામાન્ય રીતે રિજેક્ટ થયેલી તુવેર અને સારી તુવેર વચ્ચે તફાવત કરવા માટે ચોકડીનું નિશાન મારવામાં આવતું હોય છે. ભેળસેળવાળી તુવેર જ્યારે રિજેક્ટ કરવામાં આવી હતી ત્યારે તેમાં ચોકડીનું નિશાન મારવામાં આવ્યું હતું, પરંતુ હાલ જે બારદાન છે તેમાં ચોકડીના નિશાન ગાયબ થઈ ગયા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે કૌભાંડીઓ દ્વારા જૂના બારદાન સામે નવા બારદાન બદલી દેવાયા છે. તુવેર કૌભાંડ મામલે ડેપ્યુટી સીએમએ આપી પ્રતિક્રિયા, કોઈપણ વ્યક્તિ દોષી થશે તો જેલમાં જશે. સરકારની યોજનાનો ગેરલાભ ઉઠાવનારા સામે કાર્યવાહી કરવામાં આવશે. તુવેર કૌભાંડને પગલે પુરવઠા વિભાગના મેનેજિંગ ડિરેક્ટર મનીષ ભારદ્વાજની પત્રકાર પરિષદમાં રોષે ભરાયેલા ખેડૂતે કર્યો હોબાળો. ખેડૂતોએ લગાવ્યા આક્ષેપ, કહ્યું ભ્રષ્ટાચાર કોઈ કરે છે અને ખેડૂતોને ધમકાવાય છે. ઘઉં સહિતના પાકમાં ભેળસેળ કરવામાં આવે છે. વધુમાં આક્ષેપ કરતા ખેડૂતે એમ પણ જણાવ્યું છે કે મોડી રાત્રે ભેળસેળ કરી દેવામાં આવે છે અને આ ભેળસેળ નિગમના અધિકારીઓ જ કરે છે. સમગ્ર મામલે ભારદ્વાજે યોગ્ય તપાસની આપી ખાતરી, સાથે જરૂર પડે તો નાફેડની મદદ લેવાની પણ તૈયારી બતાવી. તુવેર કૌભાંડ પર જયેશ રાદડિયાએ આપી પ્રતિક્રિયા, કહ્યું કૌભાંડ આચરનારાઓ સામે થશે કડક કાર્યવાહી, હલકી ગુણવત્તાની તુવેરની થશે તપાસ. જયેશ રાદડિયાની પ્રતિક્રિયા બાદ ખેડૂત અગ્રણી પાલ આંબલિયાએ રાજ્ય સરકાર પર લગાવ્યો આક્ષેપ. પાલ આંબલિયાએ કહ્યું કે સરકારની જાણકારીમાં જ ભ્રષ્ટાચાર થયું છે, યોગ્ય તપાસ થશે તો જ સત્ય બહાર આવશે. તુવેર ખરીદી કૌભાંડમાં દિલીપ સંઘાણીનો આક્ષેપ, પુરવઠા વિભાગની અણઆવડતથી થાય છે કૌભાંડ, ખરીદીની કામગીરી નાફેડને જ સોંપવી જોઈએ. કેશવ તુવેર કૌભાંડ મામલે હવે વિપક્ષ પણ મેદાને ઉતર્યું છે. કોંગ્રેસના નેતા લલિત વસોયાએ પણ આક્ષેપ કર્યા હતા, તુવેર સાથે સોયાબીન ભેળવવામાં આવ્યા હતા. વારંવાર કૌભાંડની રજૂઆત કરી તેમ છતાં પણ ધ્યાનમાં લેવામાં ન આવ્યું હોવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો. કેશોદમાં થયેલા તુવેરકાંડ મામલે કોંગ્રેસના અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું છે કે સરકારમાં બેસેલા મંત્રીઓના આશીર્વાદથી થાય છે કૌભાંડ અને સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસની માંગ અમિત ચાવડાએ કરી. બોટાદના પાટણા ગામે પાણી સમયસર ન મળવાના કારણે રોષે ભરાયેલા સ્થાનિકોએ કર્યો હોબાળો. બરવાળા પાણી પુરવઠા ઓફિસે ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો. છેલ્લા ઘણા સમયથી ગ્રામજનો રજૂઆત કરતા હતા, પરંતુ સ્થાનિક તંત્રે આ ખાડા કાન કર્યા. બનાસકાંઠાના થરાદમાં મફત ઘાસ કેન્દ્ર પર પશુપાલકોનો હોબાળો. 1 ડિસેમ્બર 2019 14 ઘાસ ડેપો શરૂ કરવામાં આવ્યા, ત્યારે ઘાસચારો નહીં મળવાના આક્ષેપ સાથે પશુપાલકોએ કર્યો હોબાળો. એક તરફ નર્મદા કેનાલમાંથી પાણી નહીં મળતા
અને બીજી તરફ ઘાસ નહીં મળતા પશુપાલકોની હાલત કફોડી છે. અમરેલીના પીપાવાવમાં રિલાયન્સ ડિફેન્સના કર્મચારીઓ ઉતર્યા હડતાલ ઉપર. પગાર વધારાની માંગ સાથે આજથી હડતાલ ઉપર ઉતર્યા મોટી સંખ્યામાં કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા. વડોદરામાં પૂરતી બેઠક વ્યવસ્થાને પગલે વકીલ મંડળે અનોખો વિરોધ નોંધાવ્યો. કોર્ટ પરિસરમાં વકીલોએ રામધૂન બોલાવી વિરોધ દર્શાવ્યો. વકીલોની હડતાલને પગલે કોર્ટ પરિસરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. સુરતમાં એસઓજી પોલીસે બાતમીના આધારે એક બોગસ પીએસઆઈની કરી અટકાયત. આરોપી પાસે આઈ કાર્ડ માંગતા સમગ્ર મામલે ખુલાસો થયો. અમદાવાદના ત્રણ બિલ્ડરના ચાર સ્થળોએ આવકવેરા વિભાગે દરોડા પડ્યા. રાજેશ સમર્થ અને સિલ્વર ઇન્ફાને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. 175 કરોડના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા. ત્રણેય બિલ્ડરની 71,000 ચોરસ મીટર જમીન ટાંચમાં લેવામાં આવી. અમદાવાદના નારોલ વિસ્તારમાં યુવકનું અપહરણ કરીને તેને મૂઢ માર મારવામાં આવ્યો. યુવકને માર મારીને રિંગ રોડ ઉપર ફેંકી દેવામાં આવ્યો. ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં સારવાર માટે મોકલાયો. અંગત અદાવત રાખીને અપહરણ કરાયું હોવાનો આક્ષેપ. કાર્બાઇડથી કેરી પકવવા મામલે હાઈકોર્ટે મનપા અને સરકારની કાઢી ઝાટકણ. કહ્યું તંત્ર જાતે કેમ પગલાં લેતું નથી, શું મોટો બાદ જ કેમ લેવાય છે પગલાં. અત્યાર સુધીમાં દરોડાની કાર્યવાહી ક્યાં ક્યાં થઈ છે સોમવારે જવાબ રજૂ કરવા માટે હાઈકોર્ટને સરકારને આદેશ. વડોદરામાં નાટકના ગ્રુપમાં કામ કરતી યુવતીનો પાદરા રોડ પરથી મૃતદેહ મળી આવ્યો. હત્યા કરાયેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ. પોલીસને શંકા જતા યુવતીના મિત્ર અંકિતની અટકાયત કરી તેની સઘન પૂછપરછ હાથ ધરી. યુવતીના મિત્રની પૂછપરછમાં બહાર આવ્યું કે વસીમ નામના યુવકની સંડોવણી હોઈ શકે છે. ત્યારબાદ પોલીસે વિવિધ ટીમો બનાવીને વસીમની શોધખોળ હાથ ધરી. વડોદરા રેલવે પોલીસ સ્ટેશન પાસે વસીમ ઝડપાયો. વસીમની સઘન પૂછપરછ કરતા તેને ગુનો કબૂલ્યો. વસીમ પ્રાચીનો મિત્ર છે. ત્યારે વસીમનો સામાન યુવતીના મૃતદેહ પાસેથી મળી આવ્યો હતો. યુવતી ખંભાતમાં પોતાનો શો પૂરો કરી પરત આવી વડોદરા પરત ફરી રહી હતી અને તે છેલ્લે વસીમને મળી હતી. ક્રાઇમ બ્રાન્ચે વસીમ નામના યુવકની ધરપકડ કરીને હત્યાનો ભેદ ઉકેલી લીધો. સુરેન્દ્રનગરના ચુડાના કથરિયામાં વૃદ્ધ માતાની પુત્રએ કરી હતી હત્યા. તીક્ષ્ણ હત્યાના ઘા ચીકી હત્યા કરવામાં આવી. ચુડા પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી. ભાવનગરના ભીકડા ગામમાં યુવકની હત્યા. યોગેન્દ્રસિંહ ગોહિલની તેના સંબંધીએ છરીના ગામારીને હત્યા કરી હોવાનો આક્ષેપ. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી. વલસાડમાં પોલીસની દાદાગીરીનો વીડિયો થયો વાયરલ. ભીલાડના વેપારી અને કર્મચારીને મળી રાત્રે પોલીસે માર માર્યો. મોડે સુધી દુકાન ચાલુ રાખવાને લઈ થઈ હતી સામે તકરાર. રાજકોટમાં એક વ્યક્તિએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી. આત્મહત્યા પહેલા વ્યક્તિએ પત્ની અને પુત્ર પર હુમલો કર્યો. ઇજાગ્રસ્ત માતા પુત્રને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. આત્મહત્યા કરનારા વ્યક્તિનું નામ રાજેશ છે. અમદાવાદના સરદારનગર વિસ્તારમાં સોસાયટીમાં સટ્ટો રમતા ત્રણ શખ્સોને સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યા છે. તમામ આરોપીઓને એરપોર્ટ પોલીસને સોંપી દેવામાં આવ્યા. 47,000નું મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કેમિકલ ભૂગર્ભની ગટર લાઇનમાં છોડવાના પ્રકરણમાં પોલીસે મુખ્ય આરોપી મિલ માલિકની ધરપકડ કરી હતી.